નમસ્કાર વહાલા સાથી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફરી જ મળ્યા છીએ આપણે એક નવા ફેક્ટ સાથે. તો મિત્રો, વાત કરશું આપણે માવઠાના આગોતરા એંધાણની, તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ધુમ્મસ અને હિમવર્ષા, અને સાથે સાથે ગુજરાતમાં માવઠું થશે કે નહીં. તો મિત્રો, સૌ પ્રથમ આપણે વાત કરશું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની, ધુમ્મસની અને હિમવર્ષાની, ત્યારબાદ આપણે વાત કરશું ગુજરાતમાં માવઠાના આગોતરા એંધાણની. તો મિત્રો, જે પણ કોઈ આપણી ચેનલની અંદર પહેલીવાર મુલાકાત લઈ રહ્યા છે, એમને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, સાથે સાથે લાઇક કરજો એન્ડ તમારા મિત્ર સર્કલમાં શેર પણ કરજો. અને મિત્રો, આવો જ સાથ અને સહકાર આપતા રહેજો. તો મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આપણે વાત કરીએ તો મિત્રો, ઉત્તર ભાગના જે વિસ્તારો જે છે એની અંદર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા જે ઠંડા પવનો જે છે એનો જોર વધી રહ્યો છે. અને મિત્રો, ગુજરાત તરફ ઠંડા પવનો આગળ ધપી રહ્યા છે અને ગુજરાતની અંદર ધુમ્મસવાળું વાતાવરણ, ગાઢ ધુમ્મસ તેમજ ઠંડીમાં હવે ધીમે ધીમે વધારો પણ જોવા મળી રહ્યો છે. અને મિત્રો, આ ઠંડી જે છે એ લગભગ 31 જાન્યુઆરી સુધી રહે એવું અમારું અનુમાન છે, એવી સંભાવના છે. આ મિત્રો, જે ઉત્તર ભારતમાં જે હિમવર્ષાના કારણે જે ઠંડા પવનો હતા એ ગુજરાત તરફ સીધા ટકરાશે અને ઠંડીમાં વધારો જોવા મળશે. હવે મિત્રો, વાત કરીએ આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ માવઠાની. તો મિત્રો, ફેબ્રુઆરીના જે આગોતરું એંધાણ છે એની આપણે વાત કરીએ તો મિત્રો, ફેબ્રુઆરીમાં એક માવઠું જોવા મળે એવું અમારું અનુમાન છે હાલ પૂરતું. અને મિત્રો, આગામી દિવસોની અંદર અમે માવઠાની જે સચોટ માહિતી જે છે એ અમે આગળના વિડીયોમાં આપશું. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર મિત્રો.